नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग एवरीबॉडी, केम छो बधा? फाइन, ओके। हवे धोरण 11 नी अंदर आपणे लास्ट टाइम चेप्टर नंबर 3 नी अंदर स्थानांतर, पथ लंबाई, सरेराश वेग, तत्कालीन वेग, पाछो तत्कालीन वेग शोधवा माटे आपणी पासे बे रीत हती। एक आलेखनी रीत अने बीजुं हतुं एनालिटिकल मेथड, सूत्रनी मदद थी तत्कालीन प्रवेग। मित्रों साव सिंपल थियरी छे, पण शरूआतना तबक्कामां मैं तमने लास्ट टाइम हिंट पण आपी हती के जुदा जुदा समयगाळा दरमियान वेगना मूल्यमां फेरफार थतो होय, तो जुदा जुदा समयगाळा दरमियान वेगना मूल्यमां फेरफार थतो होवाथी वेगना फेरफारनो दर कई रीते शोधवो? स्थानની સાપેક્ષે કે પછી સમય સાપેક્ષે? સ્થાન સાપેક્ષે સ્થાનય બદલાય છે, સમય બદલાય છે, જુદા જુદા સમયે વેગ બદલાવાથી સ્થાન પણ બદલાય છે, સમય પણ બદલાય છે, તો મારે વેગનો ફેરફારનો દર કોની સાપેક્ષે લેવો? પહેલા પ્રશ્ન હતો વેગનો ફેરફાર દર સ્થાન સાપેક્ષ અથવા તો સમય સાપેક્ષે? સ્થાન સાપેક્ષ હોય તો શું કહેવાય? dx by dv, dv by dx। સમય સાપેક્ષે હોય તો dv by dt। તો ગેલિલીયોએ આ બે તબક્કા વિચાર્યા હતા, કે સ્થાન સાપેક્ષે મારે વેગનો ફેરફાર દર લેવો કે સમય સાપેક્ષે મારે વેગનો ફેરફાર દર લેવો। જ્યારે સ્થાન સાપેક્ષે વેગ ફેરફારનો દર લે છે ત્યારે સ્થાનાંતર વધવાથી વેગ ઘટે છે, સ્થાનાંતર વધવાથી વેગ ઘટે છે। બીજું અત્યાર વાત કરી હતી મુક્ત પતન દરમિયાન, તો મુક્ત પતન દરમિયાન સ્થાનાંતર વધવાથી વેગ ઘટે છે, જે પ્રોપર માહિતી આપી શકતો નથી, આ તબક્કો કેવો પડશે? ખોટો। તો વિચારવાનું કયું બાકી રહ્યું? ડીવી બાય ડીટી। મિત્રો ખાસ સાવ સિમ્પલ થિયરી યાદ રાખજો, હવે सरेराश प्रवेग डेल्टा ए गियो अथवा तो एवरेज ऑफ ए गियो कहेवाय वेगमां थतो फेरफार छेदमां समयगाळो, वेगनो फेरफार डेल्टा वी, समयगाळो डेल्टा टी, वी टू माइनस वी वन छेदमां टी टू माइनस टी वन। चलो ने वेगना फेरफारनी आपणे वातचीत करवानी होय, એમાં જો મારે તત્કાલીન પ્રવેગ શોધવો હોય, મારે તત્કાલીન પ્રવેગ શોધવા માટે મારે સમયગાળો કેવો લેવો પડે? લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવો પડે। જો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈ લો તો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી મને મળશે તત્કાલીન પ્રવેગ ડીવી બાય ડીટી, જ્યાં વી બરાબર સૂત્ર શું હતું? dx by dt જે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા। તો d into d એટલે d square, dt into dt એટલે dt square, ટૂંકમાં લખવું હોય તો v dot અથવા તો x double dot। v dot એનો મતલબ વેગ v નો સમય સાપેક્ષે એકવાર વિકલન, x double dot એનો મતલબ वेग नो समय सापेक्षे एक बार विकलन, आनो मतलब
स्थान एक्स नो समय टी नी सापेक्षे बे वार विकलन। क्लियर? हवे ध्यान आप्यो खास, तमे लास्ट टाइम एक आलेख जोई गया था, एक्स वर्सेस टी नो आलेख, એમાં પેલા કઈક આવું હતું, જો યાદ હોય તો ટી બરાબર 0 થી 8 સેકન્ડ, ટી બરાબર 0 થી 8 સેકન્ડ વેગ વધે છે, ટી બરાબર 0 થી 8 સેકન્ડ શું થાય છે, વેગ વધે છે, તો એ સમય દરમિયાન આલેખ કેવો હતો, વક્ર આલેખ હતો, ટી બરાબર 0 થી 8 સેકન્ડ ધારો કે વેગ વધતો હોય તો આલેખ કેવો છે, વક્ર, આલેખ વક્ર છે, ત્યારે વક્રનો વિકલન શું થાય, પ્રવેગ વર્સિસ સમયનો આલેખ, પ્રવેગ કેવો મળશે આપણને, નિયમિત, પ્રવેગ કેવો મળશે, નિયમિત મળશે, ટી બરાબર 0 થી 8 સેકન્ડ દરમિયાન વેગ આપણને વધે છે, જુદા જુદા સમયગાળા દરમિયાન વેગ એક સરખો જળવાતો હોતો નથી, તો આલેખ કેવો મળશે, ત્યાં વક્ર, બીજો તબક્કો હતો એમાં ટી બરાબર 8 થી 18 સેકન્ડ, ટી બરાબર 8 થી 18 સેકન્ડ ટી બરાબર 8 થી 18 સેકન્ડ વેગ કેવો રહે છે, નિયમિત, આલેખ કેવો હતો, સુરેખ, આલેખ સુરેખ હોય તો પ્રવેગ કેટલો મળશે, 0, પ્રવેગ કેટલો મળશે, 0, 18। ચલો હવે પેલા મેં ગાડી સ્ટાર્ટ કર્યું, પેલા ગાડી સ્થિર ઊભી હતી, ગાડી સ્ટાર્ટ કરી, લીવર દીધું, ગાડી વધારે ભાગી, પછી હાઈવે ઉપર આવી ગઈ, મેં ગાડી એક ધારી સ્પીડે ચલાવી, મેં ગાડી એક ધારી સ્પીડે ચલાવી, એટલે આ કેસ। હવે ત્રીજો કેસ કયો આવશે, ગાડી એક ધારી સ્પીડે ચાલે છે, રસ્તામાં કૂતરું પડે તો મારે શું કરવું પડે, બ્રેક મારવી પડશે, ત્યારે 18 સેકન્ડ થી 20 સેકન્ડ સમય દરમિયાન, 18 સેકન્ડ થી 20 સેકન્ડ સુધી, 18 સેકન્ડ થી 20 સેકન્ડ ના સમય દરમિયાન બ્રેક મારવામાં આવે છે, બ્રેક મારી ગાડી શું કરવામાં આવે છે, સ્થિર કરવામાં આવે, જો બ્રેક મારી ગાડી સ્થિર કરવામાં આવે તો x વર્સિસ t નો આલેખ કેવો મળશે, સુરેખ, પછી આ પ્રવેગ કેવો થશે, ઋણ, પ્રવેગ કેવો થશે, ઋણ, મતલબ પ્રવેગ કેવો આવી જશે, ઋણમાં જશે, ક્લિયર, તો સુરેખનો વિકલન, વક્ર ભાગ, સુરેખ ભાગનું વિકલન અચળ પદ, થઈ ગયો અચળ પદ, વિકલનમાં અહીંયા ધ્યાન રાખજો ખાસ, વક્રનું વિકલન સુરેખ, સુરેખનું વિકલન અચળ પદ, અચળ પદ નો વિકલન શૂન્ય, વક્ર ભાગ હતો તો મેં વક્ર ભાગ નું વિકલન કર્યું, મને સુરેખ ભાગ મળ્યો, સુરેખ ભાગ હોય, આ સુરેખ ભાગ છે, સુરેખ ભાગ હોય તો સુરેખ ભાગ નું મને વિકલન શું મળશે, અચળ, પછી અચળ હોય તો શૂન્ય મળશે, સુરેખ નું વિકલન અચળ, અચળ નું વિકલન શૂન્ય, આ તો એક સિસ્ટમ છે, આ શું છે, એ વર્સિસ ટી છે, મારે શું કરવું પડે, બે વખત વિકલન કરવું પડે, તો વક્રનું બે વખત વિકલન કરો, વક્ર ભાગનું બે વખત વિકલન કરશો તો આપણને મળશે અચળ, પણ આ જે મેં ગ્રાફ દોર્યો છે એ ગ્રાફ તમને બુકમાં આપ્યો છે કાંઈક, એટલે કિંમત ઉપરથી, કિંમત તમારે ગોખવાની નથી,
स्टेप જોવાનું છે વક્રનું વિકલન સુરેખ સુરેખનું વિકલન અચળ અચળનું વિકલન શૂન્ય ક્લિયર હવે મેં તમને લાસ્ટ ટાઈમ આ પણ વાત કરી હતી प्रवेग धन पण होई सके प्रवेग शून्य पण होई सके प्रवेग ऋण पण होई सके जो पहला खास एक्स वशिष्टी ने आलेख में प्रवेग वक्र भाग ऊपर तरफ तो प्रवेग क्यों के वहां से धन जो वक्र भाग अंदर तरफ तो प्रवेग क्यों के वहां से मित्रों ऋण जो वक्र भाग क्या छे बाहर तरफ प्रवेग क्यों मल से धन प्रवेग वक्र भाग क्या छे बाहर तरफ प्रवेग धन वक्र भाग क्या छे अंदर तरफ प्रवेग क्यों के वहां से ऋण वक्र भाग अंदर तरफ प्रवेग क्यों के वहां से मित्रों जो पीक पॉइंट आता है पीक पॉइंट तीक्ष्ण बिंदु आता है तो तीक्ष्ण भागना बिंदु नो विकलन थई सकतो नथी क्लियर हवे बीजी वस्तु ए वर्सिस्टी नो आलेख अने वी वर्सिस्टी ना आलेख मा आलेख द्वारा घेरायेल क्षेत्रफल आलेख द्वारा घेरायेल क्षेत्रफल शु बतावे छे वेग बतावे ए वशिष्ठी आलेख में आलेख द्वारा घेरायेल क्षेत्रफल वेग बतावे छे सर वी वशिष्ठी आलेख में आलेख द्वारा घेरायेल क्षेत्रफल ए बतावे छे स्थानांतर आया वेग केलो लखी सकाई आलेख कयो थई गयो त्रिकोण नो क्षेत्रफळ थई गयो के भाई 1/2 पायो गुणिया वेग आया मारे वी वशिष्ठी ना आलेख मां लखवू होय तो वी वशिष्ठी ना आलेख मां घेरायेलो क्षेत्रफळ के भाई स्थानांतर तो के वासे स्थानांतर बराबर लंबचोरस नो क्षेत्रफळ लंबाई गुणिया મિત્રો સાહેબ નાનો એવો ટોપિક હતો ખાલી પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ તત્કાલીન પ્રવેગ જે તે સમયનો જે તે સમયના બિંદુ પાસેનો પ્રવેગ બતાવે છે સરેરાશ વેગ એ જે તે ચોક્કસ સમયગાળા વચ્ચેનો પ્રવેગ બતાવે છે ક્લિયર સાવ સિમ્પલ થિયરી છે ખાસ ધ્યાન રાખજો આવતા લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણનો અભ્યાસ કરીશું નિયમિત પ્રવેગી ગતિના સમીકરણનો અભ્યાસ કરીશું ક્લિયર આમાં બીજું કંઈ બાકી રહેતું નથી જે કદાચ બાકી રહેતો હશે જે માઇનર એવા થિયરીટિકલ હશે વાક્યો જે તમે વાંચીને પણ સમજી શકો મિત્રો આલેખમાં જેટલા પણ આકાકીય માહિતી એવી છે આકાકીય માહિતી કોઈ યાદ રાખવાની નથી આ તમારે એની રીત યાદ રાખવાની છે કે કેમ પ્રોસેસ થાય છે તમને પ્રોસેસ કરતા આવડતી હોવી જોઈએ એજ આકડા લેવા તે જરૂરી નથી ક્લિયર હું તમને બીજું એમ કહું આમાં ને આમાં વી વશિષ્ટિના આલેખમાં વી વર્સિસ ટીના આલેખમાં
आलेख केवो मळे छे सुरेख वी वशिष्ठी ना आलेख में जो आलेख सुरेख मळतो होय तो प्रवेग केवो हशे नियमित प्रवेग केवो मळशे धन वी वशिष्ठी ना आलेख में जो प्रवेग नियमित आलेख रेखा केवी छे सुरेख रेखा सुरेख होय तो प्रवेग नियमित हशे प्रवेग केवो धन अथवा तो ऋण आलेख ऊपर तरफ आवतो होय तो प्रवेग धन आलेख नीचे तरफ आवतो होय तो प्रवेग ऋण पर जो वक्र भाग आवतो होय तो वक्र भाग माटे प्रवेग अनियमित आवशे विवशिष्टी ना आलेख में जो आलेख वक्र आवतो होय वक्र भाग में प्रवेग केवो कहेवाशे अनियमित विवशिष्टि नो आलेख जो अचल मळतो होय अचल माटे प्रवेग केवो कहेवाशे जीरो वेग केवो कहेवाशे अचल क्लियर तो आ वस्तु ज्यां प्रवेग नियमित होय ने वेग नियमित न होय ज्यां प्रवेग नियमित छे ज्यां वेग केवो हशे अनियमित ज्यां प्रवेग नियमित तो वेग अनियमित वेग नियमित प्रवेग जीरो क्लियर है आ बधा आलेख नो एक ही साथे जो मारे एनालिसिस करवो होय तो तमे ए पण एनालिसिस करी सको पण मैं तमने अलग अलग केसेस मां तमने अलग अलग वस्तु बतावेली छे जो तमारे एक बधु भेगु करीने जाते लखवानो थासे क्लियर तो पहली वस्तु आवशे x वशिष्टी ना आलेख प्रवेग वेग सपाटी नो संबंध પછી વી વશિષ્ટિનો આલેખ પ્રવેગ સ્થાનાંતર સંબંધ એ વશિષ્ટિનો આલેખ સ્થાનાંતર અને વેગ વચ્ચેનો સંબંધ લગભગ 10 થી 12 પ્રકારના આલેખના વાક્યો બનશે જે તમારે જાતે મેં જે બોર્ડ ઉપર વાક્ય લખાવેલા છે તમારે એના ઉપરથી જાતે લખવાના થશે ક્લિયર ઓકે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ જોઈશું થેન્ક યુ વેરી મચ